જેતપુરના જેસલસરમાં દીકરીને શ્રદ્ધાંજલિ આપવા પીપરવાવ ગામમાં કેન્ડલ માર્ચ યોજાઈ. આરોપીને જાહેરમાં ફાંસીની માંગ સાથે સમગ્ર ગામજનો દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. મંગળવારે જેતલસરમાં એક સગીરાને ખાંટ રાજપૂત સમાજના ગુનાહિત માનસ ધરાવતા શખ્સે સગીરાને મંગળવારે સરીના ઘા ઝીંકી નિપજાવી હત્યા. ઘટનાથી પટેલ સમાજમાં ઘેરા પડ્યા પડઘા. નિર્મમ હત્યા કરાની વાતને ઘેરા પડઘા પડ્યા છે ત્યારે આજે પીપરવાના તમામ ગ્રામજનો, સમાજના આગેવાનો, અગ્રણીઓ અને લોકોએ એકઠા થઈને સૃષ્ટિના આત્માને શાંતિના અર્થે કેન્ડલ માર્ચ કાઢી પરિવારજનોને સાંત્વના આપી સાથે માંગ કરી હતી કે આરોપીનું આગવી ઢબે સરભરા કરી જાહેરમાં ફાંસીની સજા કરવામાં આવે. ગ્રામજનોએ કહ્યું હતું કે અમે પરિવારજનો સાથે છીએ અને આ જધન્ય કૃત્ય કરનાર નરાધામ આરોપીનો જલ્દી કેસ ચલાવવામાં આવે અને આરોપીને જાહેરમાં ફાંસી આપવામાં આવે, પરિવારજનોને સાંત્વના આપી. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર. બેન, આજે જે તમે દીકરી માટે કેન્ડલ માર્ચ કાઢી છે, શું હેતુથી કાઢી? આ દીકરીને ન્યાય મળવો જોઈએ. આવા નરાધમ તો આજે ને તો કાલે સૃષ્ટિમાં વધવાના જ છે. દીકરીની તમે કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી નહીં કરો તો આ નરાધમ આગળ આગળ ચાલતા જશે અને દીકરીઓને નાબૂદ થતું જશે. જો દીકરી વિશે તમે કાંઈ પણ નહીં જાણો તો આ છોકરીને જીવવું કઈ રીતે, આગળ જતા એને કઈ રીતે અભ્યાસ કરવો, કઈ રીતે તમે બહાર એને મોકલવી, કઈ રીતે એની દેખરેખ રાખવી. તમે કહો છો કે દીકરીને બેટી બચાવો, બેટી પઢાવો, બેટી ભણાવો, કઈ રીતે અમે આગળ ભણાવીએ? કાંઈ પણ તો એના પાછળ હોવું જોઈએ ને, એનો હેતુ શું છે? દીકરીની માટે માંગ શું છે તમારી? દીકરીની માટે માંગ એ છે કે આગળ જતા ગમે નોલેજ થઈને આગળ એનું નામ રોશન કરે, ભારતને ગમે પણ દીકરી આગળ આવીને એનું નામ રોશન કરે, એવી અમારી માંગ છે. જેતલસરમાં જે દીકરીની હત્યા થઈ છે, તેને જે જેનો હત્યારો છે એ તેને શું કડક સજા થવી જોઈએ? દીકરીનો જે હત્યારો છે તેને કાર્યમાં કાર્યવાહી સજા થવી જોઈએ અને ભરબજાર વચારે એને જેટલા ઘા મારીએ એટલા જ ઘા આપણે મારીને એને ભરબજાર વચારે એને એવી સજા થવી જોઈએ કે ફાંસીના માચડે ચડાવી અને દીકરીનો ન્યાય અપાવવો જોઈએ. તમારું નામ? મારું નામ સંગીતાબેન ધનજીભાઈ ઠેસિયા.